તો મિત્રો, સ્વાગત છે તમારું આજની ખાસ એક શોર્ટ વેધર અપડેટમાં. જે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને હવે આગળ ડીપ ડિપ્રેશન બની શકે છે. અને આ સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર શરૂ થઈ ગઈ છે. પાછલી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં નોંધાઈ ગયો છે, હજુ પણ ચાલુ છે. આવતી 24-48 કલાક સુધી વરસાદ ગુજરાતમાં ચાલુ રહી શકે છે. આજની શોર્ટ અપડેટ આપવાની છે, આવતીકાલ સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તેની. તો પહેલાં જ મિત્રો, નવા હોય તેઓ વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો, ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સૌથી પહેલાં વરસાદના આંકડા જોઈ લઈએ તો ગત 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં. એમ કહીએ તો ચાલે, 237 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં 11 ઇંચ નોંધાયો છે. તે સિવાય જોઈએ તો કુલ 27 તાલુકા એવા છે જેમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે અને 70થી વધુ તાલુકામાં 1 થી 4 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જોઈ શકાય સિસ્ટમ જે અત્યારે મધ્યપ્રદેશ ઉપર છે તેને લઈને સમગ્ર પશ્ચિમ ભારતમાં રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર સુધી ગાઢ વાદળો છવાઈ રહ્યા છે છેલ્લી 24 કલાક દરમિયાન. અને ગુજરાતમાં પણ ગાઢ વાદળો સમગ્ર ગુજરાતમાં જોવા મળ્યા છે. ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં, અને આજે તેમાં વધારો થઈ શકે છે. સિસ્ટમ નજીક આવી રહી છે એટલે સિસ્ટમના લોકેશનની વાત કરીએ તો અત્યારે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમ છે જે મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આવતી 24 કલાક દરમિયાન આગળ વધશે અને મજબૂત થઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જે બોર્ડર વિસ્તારો છે તેના ઉપર આવી જશે. અત્યારે તમે 850 HPA નું સર્ક્યુલેશન જોઈ રહ્યા હતા. 700 HPA ઊંચાઈ ઉપર અત્યારે બહોળું સર્ક્યુલેશન પૂર્વ ભારતથી લઈ અને પશ્ચિમ ભારતમાં અરબ સાગર સુધી રચાઈ ગયું છે. તેનો સ્ટ્રોંગ ટ્રફ અત્યારે ગુજરાત તરફ નમી રહ્યો છે અને આવતી 24 કલાક દરમિયાન વધુ નજીક આવશે. જેમ જેમ સિસ્ટમ તેમ તેનો ભેજ સમગ્ર ગુજરાત ઉપર છવાશે. ટ્રફ પણ સ્ટ્રોંગ બની જશે અને સમગ્ર ગુજરાત આ સિસ્ટમની અસર હેઠળ આવતું જશે. અને હવે આજે 25 તારીખ, આવતીકાલે 26 તારીખની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા, તો જે 24 કલાકથી વરસાદ ચાલુ છે ગુજરાત રિજિયનમાં તે આગામી 24 કલાક દરમિયાન પણ ચાલુ રહી શકે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સમગ્ર ગુજરાત રિજિયનમાં રહેલી છે. આવતી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં જે વરસાદ ચાલુ છે ભારે તે હજુ પણ ચાલુ રહી શકે છે આવતી 24 કલાક. તે સિવાય જે આ વિસ્તારો છે મધ્ય ગુજરાત અને તેને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો, અમદાવાદથી લઈ દાહોદ વચ્ચે અરવલ્લી સુધી, સાબરકાંઠાના અમુક વિસ્તારો, મહેસાણા, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતની ઉત્તર તરફના જે તાલુકા છે ભરૂચ, નર્મદા, તેમાં પણ ભારેથી અતિભારે વરસાદ આગામી 24 કલાકમાં પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય. જે અતિભારે વરસાદ આપણે કહ્યું તે વિસ્તારોમાં 8 ઇંચથી વધુ વરસાદ અમુક વિસ્તારોમાં શક્ય છે. સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં વધુ વધારો થઈ શકે. મુખ્યત્વે જે આ વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં વધુ અસર રહેશે અને મધ્યમથી લઈને ભારે વરસાદને ક્યાંક ક્યાંક 5 ઇંચથી વધુ વરસાદની શક્યતા. આવતીકાલે વહેલી સવારથી વરસાદમાં વધુ વધારો થશે અને આ વિસ્તારોમાં 5 થી 8 ઇંચ વરસાદ આવતીકાલે પણ પડી શકે. જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ વરસાદના વિસ્તારો થોડા આગળ વધતા જશે. હજુ આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાં શક્યતા રહેશે. ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ તરફ વરસાદના વિસ્તારો શિફ્ટ થશે પરમ દિવસથી, અને કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્રમાં પરમ દિવસથી વરસાદના વિસ્તારો વધશે અને ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ આ વિસ્તારોમાં પણ રહેશે. ટૂંકમાં સમગ્ર ગુજરાતમાં આગામી 24-48-72 કલાક સુધી મધ્યમથી ભારે અને અમુક વિસ્તારોમાં 8 ઇંચથી વધુ એવો અતિભારે વરસાદ શક્ય છે. વધુ વરસાદના વિસ્તારો જે આપણે અત્યારે હમણે કહ્યું તે મુજબ રહેવાની શક્યતા છે. સિસ્ટમના લોકેશનમાં થોડો ફેરફાર થાય તો વરસાદના વિસ્તારોમાં પણ ફેરફાર થઈ શકે, પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતમાં એક સાવચેતી રાખવી જરૂરી. સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે, ખૂબ જ મજબૂત ગણાય
અને આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ ચાલશે, મુખ્યત્વે ટ્રેક સિસ્ટમનો હશે, તે આ દિશાનો આ વિસ્તારમાં રહી શકે, આ દિશામાંથી સિસ્ટમ આગળ વધી શકે અને પછી અરબ સાગરમાં આવી શકે. અત્યારે આપણે જે આ ટ્રેક છે તે અગાઉ આપણે આપ્યો હતો તે મુજબ જ છે, ખાસ કોઈ ફેરફાર નથી. આગળ આમાં કંઈ ફેરફાર હશે તો તેની અપડેટ પણ આપણે આપતા રહીશું. રેગ્યુલર અપડેટ આપણી જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.